you can see the distinct word is there. D-I-S-T-I-N-C-T. Distinct keyword तमने तमारे स्क्रीन ऊपर देखा तो होगा. That is I am highlighting right now. ये आपने बच्चे एक कमांड जोवानो बाकी रही क्या तो select पची आवे छे. Now what is exactly select command is doing? Select command छे ये तमारा table माँ थी ना तो बधीज कॉलम ना रेकॉर्ड तमारे रेकॉर्ड अथवा तो डेटा डिस्प्ले करवो होय तो थई सके छे. टुकमा टेबल नो तमाम डेटा तमारे डिस्प्ले करवो होय तो थाय. समय सिलेक्टिवली पांच कॉलम माथी बे कॉलम नो डेटा तमारे जोईए छे, त्रण कॉलम नो डेटा जोईए छे, एक कॉलम नो डेटा जोईए छे, तो एवुं तमे सिलेक्टिवली कॉलम नो डेटा पण डिस्प्ले करी सको छो. ए वखते बधीज रो तमारे डिस्प्ले थशे. अने त्रीजो रस्तो छे के तमारे बधीज कॉलम जोवी छे અને સિલેક્ટેડ રો જોવી છે તો પણ તમે જોઈ શકો છો. અને એની સિવાય સિલેક્ટેડ કોલમ અને સિલેક્ટેડ રો પણ તમે જોઈ શકો છો. યાદ તમારે એટલું રાખવાનું હોય કે સિલેક્ટ કીવર્ડ પછી તમારે તરત કોલમના નામ લખવાના થાય છે. ઇફ યુ વોન્ટ ટુ એક્સેસ ઓલ ધ કોલમ્સ યુ જસ્ટ હેવ ટુ યુ જસ્ટ પુટ સ્ટાર ઓવર ધેર. સો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ આપો તો બધી જ કોલમનો બધો ડેટા આવે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ વેર કરીને કોઈ કન્ડિશન મૂકો તો સિલેક્ટ સ્ટાર લખેલું છે એટલે બધી કોલમ આવશે. વેર કન્ડિશન જ્યાં જ્યાં સ્પેસિફાય અથવા સેટિસ્ફાય થતી હશે એટલી રો તમારે આવશે. ધેટ મીન્સ સિલેક્ટેડ રોસ ઓલ કોલમનો કન્સેપ્ટ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ વેર કન્ડિશન મૂકો એટલે સોલ્વ થાય. બીજી એક વસ્તુ કે સિલેક્ટ કરીને તમે કોલમનું નામ લખો. દાખલા તરીકે સિલેક્ટ કોલમ વન કોમા કોલમ ટુ ફ્રોમ ટેબલ નેમ વેર કન્ડિશન મૂકો એટલે જે સિલેક્ટ પછી લખેલી બે કોલમ છે એટલું જ ડિસ્પ્લેમાં આવશે. અને વેર પછી જે કન્ડિશન સેટિસ્ફાય થાય એટલી જ રો તમારે ડિસ્પ્લેમાં આવશે. સો સિલેક્ટેડ રો સિલેક્ટેડ કોલમ ત્યાં આવશે. એવું તમે લખો સિલેક્ટ કોલમ વન કોમા કોલમ ટુ ફ્રોમ ટેબલ નેમ સેમી કોલમ તો સિલેક્ટેડ કોલમ તમારા ડિસ્પ્લેમાં આવે અને કોઈ કન્ડિશન નથી આપી. દેટ મીન્સ બધી જ રો તમારા આઉટપુટમાં આવશે. તો સિલેક્ટથી તમે આવું મેનિપ્યુલેશન ડેટામાં એક્સેસ વખતે કરી શકો છો. ઓકે, ડિસ્ટિંક્ટની વાત કરીએ તો ડિસ્ટિંક્ટનો મિનિંગ થાય છે યુનિક. એટલે હું તમને એક એક્ઝામ્પલ એવું આપું કે સામે મેં પાંચ વિદ્યાર્થીઓને ઊભા રાખ્યા છે અને હું પહેલાંને પૂછું છું તારી એજ કેટલી, ફર્સ્ટ નંબર નથી એમ કે 18. બીજા વિદ્યાર્થીને પૂછું તારી એજ કેટલી તો કે 20. ત્રીજાને પૂછું તો કે 18. એના પછીનાને પૂછું તો કે 25. અને એના પછીનાને પૂછું તો કે 20. તો 18, 20, 18, 25, 20 આવી મને અલગ અલગ એજ મળી. પણ આમાં યુનિક એજ કેટલી એટલે ટૂંકમાં મારે એને કેટેગરાઇઝ કરવી હોય કે ભાઈ મને અલગ આંકડા કયા મળ્યા તો કે એક 18 મળ્યો, એક 20 મળ્યો અને એક 25 મળ્યો. બરાબર, બીજું એક 18 હતું એ તો રિપીટેટિવ હતું અને બીજું એક 20 હતું એ તો રિપીટેટિવ હતું. તો ટૂંકમાં આપણને સિંગલ યુનિક કેટલી વેલ્યુ મળી તો કે ત્રણ વેલ્યુ મળી, 18, 20 અને 25. તો અહીંયા ડિસ્ટિંક્ટ કીવર્ડ છે એ કામ કરે છે કે ઘણી વખત તમારા ટેબલની અંદર આપણા એક ટેબલની અંદર એજ નામની એક કોલમ હતું તો સીધી વાત છે કે 50 રો તમે 50 રેકોર્ડ ઇન્સર્ટ કરતા હોય તો કે 50એ 50ના એજ છે એ સરખી નહીં હોય. સિટીની વાત કરીએ તો 50એ 50 જણા સેમ સિટીમાં રહેતા નહીં હોય. બરાબર, પણ ઘણા એવા 2-3 જણા હોય કે એક જગ્યાએ રહેતા હોય, ઘણા બીજા 4-5 જણા હોય કે જે એક સિટીમાં રહેતા હોય. તો ટૂંકમાં અહીંયા આપણને વેલ્યુ ડુપ્લિકેશન થાય છે. બરાબર, પર્સન નામના ટેબલમાં તમે જોઈ શકો કે વેલ્યુ આપણને ડુપ્લિકેટ થાય છે. અહીંયા તમને બતાવું છું, હું અત્યારે એસક્યુએલ ઓપન કરવા જઈ રહ્યો છું. બરાબર, એસક્યુએલ માટે આપણે સૌથી પહેલા લખવું પડશે કનેક્ટ યુઝર નેમ. કનેક્ટ યુઝર નેમ એ સિસ્ટમ પાસવર્ડ આપું છું, કનેક્ટેડ લખેલું આવે એટલે તમે સિસ્ટમ જોડે કનેક્ટેડ થઈ જાઓ. ઓકે, અહીંયા હું જોઉં છું સિલેક્ટ સ્ટાર ફ્રોમ પર્સન. પર્સન ટેબલમાંથી આપણે ડેટા એક્સેસ કરીએ છીએ, કોઈ રો નથી. ઓકે, આપણે ગઈકાલે ટ્રંકેટ કરી નાખ્યું એટલા માટે રો નહીં હોય અત્યારે, કંઈ વાંધો નહીં. ટેસ્ટ ડેટા જોઈએ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ. અહીંયા પણ કોઈ રો નથી તો બધી જ રો ટ્રંકેટ થઈ ગઈ. તો આપણે કોઈ વાંધો નહીં, ડેટા આપણે ઇમ્પોર્ટ કરી લઈએ. મારી પાસે છે ડેટા તમામ. વેલ્યુને ઇન્સર્ટ કરજો, પર્સન માટેના અને ટેસ્ટ માટેના ડેટા લઈ લઈએ આપણે. એક કામ કરીએ, બધા જ ડેટાને લઈ લઈએ છીએ. પાંચે પાંચ ટેબલના ડેટાને વિચારો તમે કે એક જ કમાન્ડમાં જે સેવ કરી રાખ્યો છે તેનાથી મારી તમામ રેકોર્ડ ફરીથી બની જશે. ઓકે, તો હવે આપણે જોઈ શકીએ છીએ
सिलेक्ट स्टार फ्रॉम पर्सन, तो मारी पास हम पर्सन नु टेबल से डिस्प्ले थे, तो अँ ते जी सको बराबर के फर्स्ट नंबर से भाग्य परिख, एनी सीटी सुरेन्द्रनगर है, देन छ नंबर आरुष है, एनु सीटी सुरेन्द्रनगर है, अँ तो टूंक में सुरेन्द्रनगर सीटी त्रण जणा जोवा मळे छे तमने, अमदावाद सीटी त्रण जणा छे, राजकोट बे त्रण जणा छे, रंगपुर, तो आ मल्टीपल वेल्यूज छे, कॉपी वेल्यू छे बराबर। हवे घणी वखत कोई रियल लाइफ आपणे एक्जाम्पल नी वात करीए तो हूँ कोई बिजनेस संभाळतो होय बराबर, अने मारे मारा अलग अलग ज्यां हूँ होलसेल में डेटा मारो माल रॉ मटीरियल सप्लाय करूँ छूँ, तो सुरेन्द्रनगर में मारा त्रण जग्याए सप्लाय करवानो छे मारी प्रोडक्ट ने, राजकोट में मारे बे जगह सप्लाय करवानी छे, तो मारी पास एनो डेटाबेस होय के भाई कई कई जगह सप्लाय करवानी छे, पण जो हूँ रो वाइज मारा एक एक मानस ने मोकलू के भाई आ दुकान में तमे आप्या, आ दुकान में तमे आप्या, तो सुरेन्द्रनगर में मारे त्रण जगह मानस ने मोकलवो पड़शे, हूँ अमदावाद होय मोटी कंपनी लाइन बैठो हो तो मारे सुरेन्द्रनगर में त्रण मानस ने मोकलवो पड़े, तो एना बदले हूँ एक यूनिक कमांड वापरू, आ डिस्टिंक कमांड है, नवो यूज करो तो मने यूनिक वेल्यू मिली रहे कि भाई मारे टोटल केटला सीटी में मानसों ने मोकलवाना छे, तो आ टेबल पर तमे जोई शको કે સુરેન્દ્રનગર, રંગપુર, રાજકોટ, અમદાવાદ, પાલનપુર, પછી સુરેન્દ્રનગર રિપીટ છે, અમદાવાદ રિપીટ છે, રાજકોટ રિપીટ, સુરેન્દ્રનગર રિપીટ, તો આ પાંચ જ જગ્યા એવી છે કે જ્યાં મારે માણસોને મોકલવાના છે, એટલે કે મારે પાંચ માણસને કામ સોંપવાનું છે, જો હું યુનિકનો યુઝ ના કરું, યુનિક દેટ મીન્સ ડિસ્ટિંક્ટ વેલ્યુનો યુઝ ના કરું, તો મારે આ દસે દસ જગ્યાએ એક એક માણસને મોકલવો પડે, તો ડિસ્ટિંક્ટ વેલ્યુ છે આપણને, જે વેલ્યુ ડુપ્લિકેટ થતી હોય તો એ ડુપ્લિકેશન રિમૂવ કરી અને આપણને યુનિક વેલ્યુઝ આપે છે કે આ કોલમની અંદર કઈ વેલ્યુ યુનિક છે, તો એના માટેની થિયરી કન્સેપ્ટ તમે જોઈ શકો છો કે ડિસ્ટિંક્ટ કીવર્ડ યુઝ કરવો પડે, મેં અહીંયા એક નીચે રેડ કલરની નોંધ લખેલી છે કે ડિસ્ટિંક્ટ કમાન્ડ છે એ વાસ્તવમાં ડીએમએલ કમાન્ડ નથી, કારણ કે ડીએમએલ કમાન્ડ હોય એ બધા ટેબલને તમારા સ્કીમાના અંદર રહેલા રેકોર્ડને મેનિપ્યુલેટ કરે છે, ઇન્સર્ટ અપડેટ ડિલીટ એવા કમાન્ડ કરે છે, જ્યારે ડિસ્ટિંક્ટ કીવર્ડ છે એ ખાલી ડિસ્પ્લે પર્પઝ છે, એ કોઈ ચેન્જ નથી કરતું, આપણે ડિસ્ટિંક્ટ કમાન્ડ વાપરીએ પર્સનના ટેબલમાં સિટી ઉપર તો આપણને અલગ સિટી ખાલી દેખાય છે, જોવા પૂરતું છે, પછી એ સિટી તો પાછા જે ટેબલમાં છે તે એમને એમ જ રહેવાના, ઓકે, જોઈએ શું કામ કરે છે ડિસ્ટિંક્ટ, તો ડિસ્ટિંક્ટ સ્ટેટમેન્ટ ઇઝ યુઝ ટુ રિટર્ન ઓનલી ડિસ્ટિંક્ટ ઓર ડિફરન્ટ વેલ્યુઝ, દેટ મીન્સ વી ગેટ ઓનલી યુનિક વેલ્યુઝ અવેલેબલ ઇન ધ ટેબલ એન્ડ ડુપ્લિકેટ્સ આર એલિમિનેટેડ ઓર રિમૂવડ, અને એ સિલેક્ટ કમાન્ડની સાથે યુઝ થાય છે, શું એની સિન્ટેક્સ છે, સિલેક્ટ ડિસ્ટિંક્ટ કીવર્ડ અને તમારી કોલમનું નામ, ફ્રોમ ટેબલનું નામ, એ એક જ કોલમને આપણે વેલ્યુને ડિસ્ટિંક્ટ જોઈ શકીએ છીએ, હું ઓપન કરું છું એસક્યુએલ, ઓકે, એસક્યુએલમાં આપણે સિટી નામ તો બધા યુનિક જ છે એટલે એમાં ડિસ્ટિંક કમાર વાપરવાનો કોઈ મિનિંગ નથી, આપણે સિટીમાં જોઈએ કે જે જે ડુપ્લિકેટ થતા હશે એ બધા સિટી છે એ રિમૂવ થઈ જશે, આપણને સિંગલ સિટી જે હશે યુનિક વેલ્યુ સિંગલ વેલ્યુ મળી રહે, આપણને યાદ છે શું લખવાનું, તો પહેલાં તો આપણે જોઈએ છીએ ડેટા સિટીનો એટલે સિલેક્ટ લખવું પડશે, સિલેક્ટ લખવું પડશે પી અંડરસ્કોર સિટી અને ફ્રોમ આપણા ટેબલનું નામ પર્સન, તો આટલું તમે કરો તો તમને સિટી મળી રહે બધા બરાબર, પણ એ સિટી બધા ડુપ્લિકેટ પણ મળશે, સુરેન્દ્રનગર અહીંયા પણ છે, સુરેન્દ્રનગર અહીંયા પણ છે અને સુરેન્દ્રનગર અહીંયા પણ છે, આપણે ડુપ્લિકેટ જોતા નથી, આપણે જોઈએ છીએ યુનિક ડિસ્ટિંક્ટ, તો હવે સિમ્પલી મારે સિલેક્ટ પછી જે કોલમ છે એની આગળ એક કીવર્ડ ઉમેરવાનો રહે છે ડિસ્ટિંક્ટ, જે આપણે સિન્ટેક્સ જોઈ એમાં આપણે ડિસ્ટિંક્ટ એક કીવર્ડ ઉમેરી દઈએ, એટલે શું આ ક્વેરી કેવી રીતે રન થશે, તો કે પર્સન ટેબલમાંથી કઈ કોલમ, તો કે સિલેક્ટ સાથે લખેલી હોય એ કોલમ, સિલેક્ટ સાથે લખી છે પીસીટી એટલે પીસીટી કોલમ આ આપણને દેખાય છે તે, ઓકે પીસીટી કોલમ, પણ આગળ આપણે લખ્યો છે કીવર્ડ ડિસ્ટિંક્ટ કે જેનું કામ છે ડુપ્લિકેટને એલિમિનેટ કરવાનું, રિમૂવ કરવાનું, તો એન્ટર આપું છું, વોટ વી વિલ ગેટ ઓનલી ધ સિટી નેમ્સ વિચ આર યુનિક નોટ ડુપ્લિકેટ, ડિસ્ટિંક્ટ ખોટો સ્પેલિંગ છે, ઓકે સ્પેલિંગ ખોટો છે, ડિસ્ટિંક્ટ આવે એનસીટી, ઓકે, સો તમે અહીંયા આઉટપુટમાં જોઈ શકો છો કે સુરેન્દ્રનગર જે ત્રણ જગ્યાએ હતું એ એક થઈ ગયું, અમદાવાદ રાજકોટ બે જગ્યાએ હતું તે એક થઈ ગયું, તો આપણને અહીંયા યુનિક વેલ્યુઝ મળી, દેટ ઇઝ ધ ટાસ્ક ઓફ ડિસ્ટિંક્ટ કીવર્ડ.